હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ, આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જેનો ચેપ્ટર નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં ચેપ્ટર નંબર જે છે 5મો, તો એમાં વિડીયો નંબર 1માં આપણે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ શું છે અને તેના લક્ષણો શું છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો અહીંથી તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ શું છે અને તેના લક્ષણો કયા કયા છે, તો એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, જે તમને શોર્ટ ક્વેશ્ચન અથવા તો 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ જોઈએ પરિવર્તન. તો પરિવર્તન એક પ્રક્રિયા છે. શું છે? તો શબ્દ જોતાં ખબર પડી જાય, પરિવર્તન એટલે કે કંઈક ફેરફાર થવો. શું છે? ફેરફાર. હવે ઉદાહરણથી આપણે સરળ રીતે સમજવું હોય તો હાલમાં કોરોનાનો સમય છે, તો એક કોરોના પહેલાં આપણે શું કરતા હતા? તો એકબીજા સાથે હાથ મિલાવતા હતા. પરંતુ હવે કોરોના આવ્યો તો હવે આપણે નમસ્તે કહીને બધાનું સ્વાગત કરીએ છીએ. તો આ શું છે? પરિવર્તન છે અથવા તો ફેરફાર છે. તો એને શું કહી શકીએ આપણે? પરિવર્તન. બીજું ઉદાહરણ લઈએ તો તમે જ્યારે કોરોના ન હતો ત્યારે ક્લાસમાં જઈને બેન્ચ પર બેસીને શિક્ષક તમને ભણાવતા હતા, પરંતુ હવે ઓનલાઈન તમે શિક્ષણ લો છો તો તમે પોતાના ઘરમાં કોઈક એક ખૂણે બેસીને હેડફોનથી તમે આ વિડીયો જોતા હશો. તો આ શું છે? ફેરફાર છે. તો આ જે ફેરફાર થાય છે તો એને આપણે શું કહીશું? પરિવર્તન કહીશું. તો પરિવર્તન એક પ્રક્રિયા છે. પરિવર્તન એટલે ફેરફાર, જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા કે પરિવર્તન એટલે શું. તો પરિવર્તન એટલે ફેરફાર, જે આપણે કોરોનાનું ઉદાહરણ જોયું કે કોરોના પહેલાં આપણે લોકો સાથે હાથ મિલાવતા હતા, પરંતુ હાલમાં કોરોનાના કારણે આપણું જે પરિવર્તન છે અથવા તો ફેરફાર આવ્યો આપણે સ્વાગત કરવાનું, તો હવે આપણે નમસ્તે કહીને લોકોનું સ્વાગત કરીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? પરિવર્તન કહેવામાં આવે છે. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. જે આપણે ઉદાહરણ જોયું, શાળાનું ઉદાહરણ જોયું કે પહેલાં તમને શાળામાં શિક્ષકો ક્લાસમાં જઈને ભણાવતા હતા અને તમે બેન્ચ પર બેસીને અભ્યાસ કરતા હતા, પરંતુ હાલમાં કંઈક પરિવર્તન આવ્યું અથવા તો ફેરફાર આવ્યો તો તમે ઓનલાઈન ભણો છો, મોબાઈલ લઈને ઘરના કોઈક ખૂણામાં બેસીને હેડફોન લગાવીને તમે આ વિડીયો જોતા છો, તો એને શું કહેવામાં આવે છે? પરિવર્તન કહેવામાં આવે છે. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. પરિવર્તન કુદરતનો નિયમ છે. શું છે? તો જ્યારે નોંધપાત્ર ફેરફાર એટલે કે વધારે પ્રમાણમાં આપણે જોઈ શકાય એવો જો ફેરફાર થાય તો એને આપણે કહી શકીએ કે પરિવર્તન આવ્યું છે એવું આપણે કહી શકીએ. પરિવર્તન એક કુદરતનો નિયમ છે. શું છે? પરિવર્તન એક કુદરતનો નિયમ છે. ફોર એક્ઝામ્પલ, આપણે લેવું હોય તો આપણે જમીનમાં કોઈક બી વાવીએ છીએ, તો હવે એ બી વાવ્યા પછી ઘણા સમય બાદ એ ઝાડમાં પડી રમે છે, એટલે કે પરિવર્તન શું છે? તો એ કુદરતનો નિયમ છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, સમાજ હોય કે દુનિયા હોય, તો પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. તો એના કારણે જ વ્યક્તિનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે અને દુનિયાનો પણ વિકાસ થશે. તો આપણે કહી શકીએ કે પરિવર્તન શું છે? તો પરિવર્તન એ કુદરતનો નિયમ છે. જે આપણે ઉદાહરણ જોયું કે જમીન છે તો એમાં બી વાવીએ છીએ તો થોડા સમય બાદ એ ઝાડમાં પરિણમે, તો એને શું કહેવામાં આવે છે? તો એ પરિવર્તન છે. કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. શું છે? સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું મહત્ત્વનું લક્ષણ છે. ફોર એક્ઝામ્પલ લઈએ તો સમાજ જે છે, તો સમાજમાં નાનામાં નાનું જે કોઈ સમાજનું અંગ છે તો એ કયું છે? કુટુંબ છે. તો કુટુંબમાં કોઈક વ્યક્તિના લગ્ન થાય અથવા તો કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય તો એ શું છે? પરિવર્તન છે. તો સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. શું છે? તો જે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત એટલે કે સતત ચાલતી ઘટના છે. એટલે કે એવું નથી કે કોઈક એક સમયમાં તે કોઈ સમાજ કે સંસ્કૃતિમાં પરિવર્તન આવે, પરંતુ એ અવિરત સતત ચાલતી પ્રક્રિયા છે. એક સમય બાદ, થોડા સમય બાદ ફરી કંઈક નવું પરિવર્તન આવે. ફોર એક્ઝામ્પલ ફેશન, તો કપડામાં ફેશન છે તો એક સમય માટે અલગ કપડાની ફેશન આવશે, ત્યારબાદ થોડો સમય એ ચાલશે, પછી ફરી એમાં પરિવર્તન આવશે, તો એને આપણે શું કહી શકીએ કે અવિરત ચાલતી એ ઘટના છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે. શું છે? તો સમાજશાસ્ત્રને સમા રસ છે. તો જે પરિવર્તન થાય છે તો એ પરિવર્તન થવાના કારણે જે સામાજિક
એટલે કે કોઈ સમાજ છે તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કુટુંબ, તો કુટુંબમાં કોઈક વ્યક્તિનું લગ્ન થાય છે તો કોઈક નવી વ્યક્તિ આવે છે, કોઈક બાળકનો જન્મ થાય તો એ પરિવર્તન છે. સાંસ્કૃતિક, તો સાંસ્કૃતિક પરિવર્તનમાં આપણે લઈએ તો ફેશન છે, કપડાની ફેશન છે, ખોરાકની રીત છે, તેમાં જે પરિવર્તન આવે છે તો એને એ સમજવામાં કોને રસ છે, તો સમાજશાસ્ત્રને રસ છે. કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્ત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જરૂરી છે. એટલે કે જે સમાજમાં પરિવર્તન આવે છે કઈ રીતે આવે છે, તો સામાજિકમાં પણ પરિવર્તન આવે છે અને સાંસ્કૃતિક જે પ્રક્રિયામાં પરિવર્તન આવે છે તો એને સમજવામાં અથવા તો એને જાણવામાં જ કોને રસ છે, તો સમાજશાસ્ત્રને રસ છે. હવે જોઈએ સામાજિક પરિવર્તનનો અર્થ. તો અહીંથી તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સામાજિક પ્રક્રિયાનો અર્થ, સામાજિક પરિવર્તનનો અર્થ સમજાવો, તો એ જોઈએ. તો સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. જે આપણે જોયું કે જે સામાજિક પરિવર્તન છે તો કેવી ઘટના છે, તો અવિરત. અવિરત એટલે શું, તો સતત, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એવું નથી કે કોઈક એક સમયમાં તે પરિવર્તન આવે પછી હજારો વર્ષો સુધી એનું એ જ રહે પછી પરિવર્તન આવે, પરંતુ એવું નથી. અવિરત એટલે કે સતત ચાલતી ઘટના છે, તે સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે શું, કે દરેક સમાજ કે સમૂહમાં એ આવકાર્ય છે. એવું નથી કે કોઈક એક વ્યક્તિ છે તો એ પરિવર્તન લાવે, બીજી વ્યક્તિ ન લાવે, પરંતુ સાર્વત્રિક છે. એટલે કે દરેકે એમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સમાજ છે તો કોઈક એક સમાજની વ્યક્તિ દ્વારા પરિવર્તન કરવામાં આવે એવું નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિ દ્વારા પરિવર્તન કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે, તો સાર્વત્રિક છે. તો તમને MCQમાં પૂછાઈ શકે કે સામાજિક પરિવર્તન એ શું છે, તો સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પરિવર્તન છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે, તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. શું છે, તો સમાજના રચનાતંત્ર, જે સમાજનું રચના થયેલી છે તો એમાં સતત ફેરફાર થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, સમાજનું નાનામાં નાનું અંગ હોય તો કુટુંબ છે. તો કુટુંબમાં કોઈક વ્યક્તિના લગ્ન થાય તો લગ્ન થવાથી એક વ્યક્તિનો ઉમેરો થાય છે, એટલે કે એક વ્યક્તિ વધે છે, એટલે કે તેની રચનામાં ફેરફાર થાય છે. તેવી જ રીતે કોઈ કુટુંબ છે તો એમના જે વડીલ હશે તો એ વડીલનું મૃત્યુ થાય છે, તો મૃત્યુ થવાથી શું થશે, તો એ જે કુટુંબ છે તો એના રચનાતંત્રમાં ફેરફાર થશે, તો એને આપણે શું કહીશું, પરિવર્તન કહી શકીએ. તેના પરિણામે સંસ્થામાં પણ પરિવર્તન થાય છે. એટલે કે આપણે જે ઉદાહરણ જોયું કુટુંબ, તો કુટુંબમાં કોઈ વ્યક્તિના લગ્ન થાય તો એના પરિણામે સંસ્થામાં પરિવર્તન આવે, એટલે કે એક વ્યક્તિનો ઉમેરો થાય. ત્યારબાદ જો બાળકનો જન્મ થાય તો એ સંખ્યા વધે છે, તો એના કારણે પણ જે રચનાતંત્ર છે એમાં ફેરફાર થાય છે. તેવી જ રીતે કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ વડીલ કે મોભેદાર વ્યક્તિ હોય તો એનું મૃત્યુ થાય છે, તો એવા સંજોગોમાં જે રચનાતંત્ર છે તો એમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે. જે આપણે ઉદાહરણ જોયું કે સામાજિક સંગઠનમાં કોઈક નોંધપાત્ર ફેરફાર થાય, કોઈ વ્યક્તિના લગ્ન થાય તો એના કારણે કોઈક ફેરફાર થાય તો એ નોંધપાત્ર ફેરફાર છે, તો એને શું કહેવામાં આવે છે, સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્ઞાતિ સંસ્થાઓમાં આવેલું પરિવર્તન, જે આપણે ઉદાહરણ જોયું કુટુંબનું. કુટુંબ તમારા માટે એકદમ સરળ છે, કારણ કે તમે કુટુંબમાં રહો છો તો તમે સરળતાથી સમજી શકો છો. તેવી રીતે કુટુંબમાં પહેલાં લોકો શામાં રહેતા હતા, તો અવિભક્ત કુટુંબમાં રહેતા હતા, એટલે કે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. પરંતુ હાલમાં પરિવર્તન આવ્યું, તો પરિવર્તન થયું તો શું આવ્યું, તો લોકો અલગ અલગ રહેવા લાગ્યા. એટલે કે અવિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબ હતું, હવે એમાંથી લોકો અલગ અલગ થઈને નાના નાના કુટુંબમાં રહેતા થયા. તો આ પણ સામાજિક જે પરિવર્તન છે, તો જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તનનું ઉદાહરણ છે, કે પહેલાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરંતુ હાલમાં પરિવર્તન આવ્યું અને નાના નાના કુટુંબમાં લોકો રહેતા થયા છે. હવે જોઈએ સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. કિંગ્સલે ડેવિસે આપવામાં આવેલ છે વ્યાખ્યા, તો સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે કે સામાજિક પરિવર્તન. તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સામાજિક પરિવર્તન એટલે શું, તો સામાજિક રચનાતંત્ર અને તેના કાર્યોમાં આવતું જે પરિવર્તન છે તો એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા તમને યાદ રહેશે. ફરી એક વખત જોઈ લે, સામાજિક રચનાતંત્રમાં ફક્ત તમારે બે જ શબ્દ યાદ રાખવાના છે, રચનાતંત્ર અને કાર્યો. શું છે, તો સામાજિક રચનાતંત્રમાં અને
કાર્યોમાં આવતું જે પરિવર્તન છે તો એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. હવે રત્નતંત્ર આપણે જે ઉદાહરણ જોયું કે પહેલાંના સમયમાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ સમયમાં ફેરફાર થયો, એના કારણે પરિવર્તન આવ્યો અને હવે લોકો નાના નાના કુટુંબમાં રહેતા થયા. તો આ શું ઉદાહરણ છે? રત્નતંત્રનું ઉદાહરણ છે. હવે કાર્યોમાં કઈ રીતે ફેરફાર આવ્યો? તો પહેલાંના સમયમાં દાદા કે દાદી દ્વારા, નાના બાળકોને વાર્તા દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું. પરંતુ હાલમાં પરિવર્તન આવ્યું તો લોકો ટીવી જોઈ છે, સિનેમા જોઈ છે, તો એ કાર્યોમાં આવતું પરિવર્તન છે. તો વ્યાખ્યા શું છે? તો સામાજિક રચનાતંત્રમાં અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે કે સામાજિક પરિવર્તન. ઉદાહરણ લઈએ તો સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. જે આપણે ઉદાહરણ જોયું કે પહેલાંના સમયમાં લોકો સંયુક્ત કુટુંબમાં લોકો ભેગા થઈને રહેતા હતા, એટલે કે સમૂહમાં રહેતા હતા, વધારે વ્યક્તિઓ રહેતા હતા. પરંતુ હવે તેના સ્થાને શું આવ્યું? તો વિભક્ત કુટુંબ, નાના નાના કુટુંબમાં રહેવાનું પ્રચલન આવ્યું. તો એને શું કહેવામાં આવે છે? રત્નતંત્રમાં પરિવર્તન સૂચવે છે. તેમજ કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા ટીવીએ લઈ લીધું, જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. તો પહેલાંના સમયમાં મનોરંજનનું કાર્ય શું હતું? તો નાના બાળકોને દાદા કે દાદી દ્વારા વાર્તા સંભળાવીને તેમનું મનોરંજન કરવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં એક સ્થાન કોણે લઈ લીધું? તો સિનેમા અને ટીવીએ લઈ લીધું. તો આશાનું પરિવર્તન સૂચવે છે? તો કાર્યમાં આવેલું પરિવર્તન સૂચવે છે. હવે ખૂબ જ અગત્યનો છે, તમને બે માર્કમાં પૂછાઈ શકે કે સામાજિક પરિવર્તનના લક્ષણો સમજાવો. તો મુખ્યત્વે 5 લક્ષણો છે. પ્રથમ છે સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે, જે આપણે જોયું હતું કે કોઈ પણ સમાજ હોય, વ્યક્તિ હોય કે દુનિયા હોય, તેમાં પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. તો સામાજિક પરિવર્તનનું પ્રથમ લક્ષણ શું છે? તો સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. તેનું આપણે ઉદાહરણ જોયું, કુટુંબ જોયું હતું કે કુટુંબમાં કોઈ વ્યક્તિના લગ્ન થાય અથવા તો મૃત્યુ થાય તો એના રચનાતંત્રમાં ફેરફાર થાય, તો એ પરિવર્તન છે. તો એ સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન એક સાર્વત્રિક પ્રક્રિયા છે, એટલે કે કોઈક એક વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજ, દુનિયા એ તમામ માટે સાર્વત્રિક, એટલે કે દરેક માટે પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે આપણે કહી શકીએ કે સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્યારબાદ છે સામાજિક પરિવર્તન સામાજિક રત્નતંત્રમાં ફેરફાર સૂચવે છે. શું સૂચવે છે? તો સામાજિક જે રત્નતંત્ર છે તો એમાં ફેરફાર સૂચવે છે. જે આપણે ઉદાહરણ જોયું હતું કુટુંબનું, તો કુટુંબનું કંઈક વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો લગ્ન થાય તો એના કારણે રત્નતંત્રમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. તો એ લક્ષણ શું છે? તો સામાજિક પરિવર્તન એ સામાજિક રત્નતંત્રમાં ફેરફાર સૂચવે છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. જેનું ઉદાહરણ આપણે જોયું હતું કે સંયુક્ત કુટુંબ, પહેલાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ હાલના સમયમાં લોકો સમા રહે છે તો વિભક્ત કુટુંબમાં રહે છે. તો આ એક ઉદાહરણ છે. તેવી જ રીતે દાદા દાદી દ્વારા પહેલાં વાર્તા સંભળાવીને મનોરંજન કરવામાં આવતું હતું, એ કાર્ય હતું. પરંતુ આજનું જે સ્થાન છે તો કોણે લઈ લીધું? તો સિનેમા અને ટીવીએ લઈ લીધું. તો આ એના કાર્યોમાં પણ ફેરફાર સૂચવે છે. અને સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. શું છે? તો સામાજિક પરિવર્તન સ્વયંજનિત એટલે કે વ્યક્તિગત રીતે અને આયોજિત પ્રક્રિયા દ્વારા સૂચે છે. ફોર એક્ઝામ્પલ, સ્વયંજનિત તો આપણે પોતાની રીતે પરિવર્તન લાવી શકીએ, આયોજિત એટલે કે લગ્ન કરવા હોય તો પહેલેથી આપણે આયોજન કરીએ છીએ, તો આ પણ એક પરિવર્તન છે. તો સામાજિક પરિવર્તનના લક્ષણો કેટલા છે? મુખ્યત્વે 5 લક્ષણ છે. પ્રથમ છે સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે. બીજું, સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, એટલે કે એક વ્યક્તિ પૂરતું પરિવર્તન નથી આવતું, પરંતુ સમાજ અને દુનિયાને આલેખીને તેમાં પરિવર્તન આવે છે. ત્યારબાદ ત્રીજું છે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર લાવે છે. ત્યારબાદ સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. અને અંતિમ છે સ્વયંજનિત એટલે કે વ્યક્તિગત રીતે અને આયોજિત રીતે પ્રક્રિયા સ્વરૂપે તેમાં પરિવર્તન થયેલું જોવા મળે છે. હવે જોઈએ સાંસ્કૃતિક પરિવર્તન. તો ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિવિધ પરિબળોની અસરના કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. શું છે? તો સાંસ્કૃતિક પરિવર્તનમાં તો આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જે લોકો હતા તો એ ધોતીઓ અને
ધોતીઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે વસ્ત્ર પહેરવા માટે જ્યારે સ્ત્રી હતી તો એ સાડીનો ઉપયોગ કરતી હતી. પરંતુ આજનો જે આધુનિક ભારત છે અથવા તો આધુનિક સમાજ છે તેમાં સ્ત્રીઓ દ્વારા ડ્રેસ પહેરવામાં આવે છે, જીન્સ પહેરવામાં આવે છે, ટી શર્ટ પહેરવામાં આવે છે. તો આ પરિવર્તન છે. કયું પરિવર્તન? તો આધુનિક સમયમાં જે ભારતમાં આવેલું પરિવર્તન થયેલું જોવા મળે છે. શા કારણે આ પરિવર્તન જોવા મળે છે? તો પશ્ચિમી સંસ્કૃતિને આપણે અનુસરીએ છીએ તેના કારણે આ પરિવર્તન જોવા મળે છે. તેવી જ રીતે આપણે પહેલાંનો જે પરંપરાગત ભારતીય સમાજ હતું તો એમાં શું હતું? તો આપણે બેસીને ખોરાક લેતા હતા. પરંતુ આજે આધુનિક સમયમાં કોને સ્થાન લઈ લીધું? તો ડાઇનિંગ ટેબલે તેનું સ્થાન લઈ લીધું. હવે આપણે ચમચીથી જમીએ છીએ. તો આ પરિવર્તન છે. હવે જો સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા, તો સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે. તેમાં સંસ્કૃતિમાં સમાવેશ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે, તેમજ સામાજિક સંગઠનના સ્વરૂપો, રચના અને કાર્યમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે સાંસ્કૃતિક પરિવર્તનમાં સાનો સાનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિકમાં સમાવેશ તમામ બાબતો. કઈ કઈ બાબતો? તો કલા, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે, તેમજ સામાજિક સંગઠનના સ્વરૂપો, રચના અને તેમાં આવતા કાર્યોના પરિવર્તનનો સમાવેશ શામાં થાય છે? તો સાંસ્કૃતિક પરિવર્તનમાં તેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે. સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. શું છે? તો સાંસ્કૃતિક જે પરિવર્તન છે તો એમાં ભૌતિક, એટલે કે આપણે જે વસ્તુઓ જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? ભૌતિક. અભૌતિક એટલે શું? કે આપણે ફક્ત તેને જોઈ શકીએ છીએ પરંતુ એને માપી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, અભૌતિક છે કે તમને રડવું આવે છે તો કેટલા રડ્યા, તો એ આપણે અભૌતિક પાસા છે. ફક્ત જોઈ શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ પરંતુ એને સ્પર્શ કરી શકતા નથી. તો એ અભૌતિક પાસામાં આવતું જે પરિવર્તન છે તો એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. સંસ્કૃતિના ભૌતિક પાસામાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ લઈએ તો કાચા મકાનના બદલે પાકું આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનના બદલે સેલફોનનો ઉપયોગ વગેરે સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. તો ભૌતિક પાસામાં શું છે? તો જે ઉદાહરણ છે કે કાચા મકાનના બદલે હાલમાં કેવા મકાનો જોવા મળે છે? તો પાકા મકાનો. તો આશાનું ઉદાહરણ છે તો ભૌતિક પાસામાં આવેલું સામાજિક પરિવર્તનનું ઉદાહરણ છે. તેવી જ રીતે પહેલાં આપણે ટેલિફોનનો ઉપયોગ કરતા હતા, હવે કોઈને ફોન કરવો હોય તો ટેલિફોનનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજે સ્માર્ટફોનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ પણ સ્માર્ટફોનમાં પણ કેવી રીતે? તો વિડીયો કોલિંગ દ્વારા આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આ શાના ઉદાહરણ છે? તો ભૌતિક ઉદાહરણો છે. તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસાઓમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. તો અહીંથી પણ તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભૌતિક પાસા અથવા તો અભૌતિક પાસામાં શાનો શાનો સમાવેશ થાય છે? તો ચિત્રકલાનો સમાવેશ થાય છે, નૃત્યકલા, જ્ઞાન, ભાષાનો વગેરેનો સમાવેશ થાય છે. તો અભૌતિક પાસા એટલે શું? તો આપણે જાણી શકીએ કે ચિત્રકલા, તો આપણે ફક્ત ચિત્રકારને ઓળખી શકીએ છીએ પરંતુ એ ચિત્ર કેવા દોરશે તો એને આપણે જાણી શકતા નથી, તો એ અભૌતિક બાબત છે. જ્ઞાન, તો જ્ઞાન આપણે જાણી શકીએ છીએ પરંતુ કેટલું જ્ઞાન છે તો એ જાણી શકતા નથી, તો એ અભૌતિક પાસા છે. ભાષા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે. શું છે? તો સાંસ્કૃતિક જે પરિવર્તન આવે છે તો એમાં નવી અને જૂની સંસ્કૃતિનો તત્વોનું મિશ્રણ થાય છે, એટલે કે બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. નવી અને જૂની બંને સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થયેલું જોવા મળે છે, જે મોટાભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. શું છે? તો કોઈ એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિમાં કે સામાજિક માળખામાં ઉમેરાય તો એ સમાજમાં નવી સંસ્કૃતિ બને. ફોર એક્ઝામ્પલ, ભારતની જે સંસ્કૃતિ છે તેમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળે છે, તો એના કારણે આપણા ભારતમાં નવી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. હવે પશ્ચિમીમાં શું હતું? તો જે સ્ત્રીઓ હતી તો પહેલાં પરંપરાગત
कपड़ा पहेरती थी एटले के साड़ी उपयोग करती थी, परंतु हाल में टी शर्ट पहरे छे, जीन्स पहरे छे। तो आ परिवर्तन छे। तेवी रीते पहेलाना समय में आपणे बेसीने भोजन लेता था, परंतु आजे तेनुं स्थान कोने लई लीधुं, तो डाइनिंग टेबले लई लीधुं। चमचीनो उपयोग करीए छे, पहेला आपणे हाथी खाता था, परंतु हवे चमचीनो उपयोग करीए छे। तो आ एक संस्कृतिना तत्वो आपणे भारतनी संस्कृतिमां आव्या, तो एना कारणे नवी संस्कृति बनी। तेवी रीते बीजुं उदाहरण लईए तो भारते बंधारणमां लोकशाहीनो देश स्वीकारता राजाशाहीने बदले देशमां लोकशाही संस्कृति प्रसरी अने मजबूत बनी। शुं उदाहरण छे? तो भारते बंधारण एटले के भारतने आज़ादी मळी त्यारबाद बंधारणनी रचना करवामां आवी। तो पहेलाना समयमां शुं हतुं? तो राजाशाही જોવા મળતી હતી, એટલે કે એક રાજા પછી બીજા રાજા આવતા હતા, પરંતુ બંધારણનો આપણે સ્વીકાર કર્યો તો એના કારણે શું થયું? તો લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની। તો આ પણ એક તેનું ઉદાહરણ થયેલું આપણને જોવા મળે છે। ત્યારબાદ કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન શું છે? તો કોઈક કલામાં, વિજ્ઞાનમાં, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન આપણે કહી શકીએ। આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ, નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે। આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતાં વિશાળ ખ્યાલ છે, એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો આપણે કહી શકીએ। ફોર એક્ઝામ્પલ, મૂલ્યોમાં આવેલું પરિવર્તન એટલે કે કોઈક એક સમાજ છે અથવા તો કોઈક જ્ઞાતિ છે, તો એ જ્ઞાતિ પહેલાંના સમયમાં નીચું સ્થાન ભોગવતી હતી અથવા તો નીચું સ્થાન હતું, પરંતુ એમાં પરિવર્તન આવ્યું અને તેનું જે સ્થાન છે તો એ હાલ ઉપર આપણે એ સ્થાન થયેલું જોવા મળે છે। અથવા તો કોઈ જ્ઞાતિ હતી તો એ પહેલાં નીચું સ્થાન ભોગવતી હતી, પરંતુ હાલમાં પરિવર્તન આવવાના કારણે ઉપલું સ્થાન ભોગવે છે। તો આપણે કહી શકીએ કે મૂલ્ય એટલે કે મૂલ્ય વધારે પણ હોય અને ઓછા પણ હોઈ શકે છે, તો આ એ પરિવર્તન છે। મેકાઈવર અને પેજ સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે। સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે, કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપે કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી। એટલે કે જે પરિવર્તન આવે છે તો સામાજિક સંબંધોમાં વધારે ઝડપથી પરિવર્તન આવે છે। કોની તુલનાએ? તો જે કલા છે, વિજ્ઞાન છે, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાનમાં જેટલું ઝડપથી આવે છે એના કરતાં ઝડપથી સામાજિક સંબંધોમાં પરિવર્તન આવે છે। ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો શિક્ષક અને વિદ્યાર્થીનું સંબંધો, તો પહેલાંના સમયમાં શું હતું? તો લોકો શાળાએ જઈને શિક્ષણ લેતા હતા, પરંતુ આજનો જે સમય છે તો લોકો ઓનલાઈન શિક્ષણ લે છે, તો આ સંબંધમાં આવેલું પરિવર્તન છે। ઉદાહરણ તરીકે માતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આવતું પરિવર્તન, તો આ પણ ઉદાહરણ છે સામાજિક સંબંધોમાં જે પરિવર્તન થયેલું જોવા મળે છે તેનું ઉદાહરણ છે। હવે જોઈએ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે, એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન એકબીજા પર અસર પહોંચાડે છે, બંનેની સમાજ પર અસર પડે છે। ઉદાહરણ લઈએ તો જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે। શું છે? તો સામાજિક અસર અને સાંસ્કૃતિક પરિવર્તનો એકબીજાને અસર પહોંચાડે છે અને બંને સમાજ પર અસર પડે છે। ફોર એક્ઝામ્પલ, જૂથ જીવન અને સંબંધમાં પરિવર્તન એટલે કે આપણે જે જોયું હતું કે સંયુક્ત કુટુંબમાં પહેલાં લોકો રહેતા હતા, પરંતુ હાલમાં અવિભક્ત કુટુંબમાં રહે છે, તો આ તેનું ઉદાહરણ છે। એ જ રીતે સાંસ્કૃતિક વાતાવરણમાં બદલાતા સમાજ જીવન બદલાય છે, આમ એકબીજા પર અસર પડે છે। ઉદાહરણ લઈએ તો સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામ્ય જીવનમાં પરિવર્તન આવ્યું છે, તો એનું ઉદાહરણ લઈએ તો પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં શું હતું? તો ટેલિફોનની સેવા ન હતી, પરંતુ આજના જ સમયમાં ટેલિફોનની સેવા જોવા મળે છે। તેવી જ ગામડામાં પહેલાં વીજળીની સેવા ન હતી, પરંતુ તેમાં પરિવર્તન આવ્યું અને દરેક હવે ગામડામાં વીજળી જોવા મળે છે, તો આ પરિવર્તન જોવા મળે છે। કેટલીકવાર સામાજિક તંત્રને કોઈપણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફાર થતા હોય છે, દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી। આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય, એટલે કે સમાજશાસ્ત્રને શામાં રસ છે? તો સામાજિક સંગઠનમાંથી જે પરિવર્તન આવે છે તે અને સામાજિક સંગઠનને જે અસર કરતા હોય તો એવા પરિબળમાં જ તેને રસ છે।
सामाजिक परिवर्तन और संस्कृति परिवर्तन वच्चे पात्री भेदरेखा हो ते क्यूँ परिवर्तन है नक्की करव खूबज मुश्किल है। एट्ले कि जे परिवर्तन आए थे तो ये परिवर्तन सामाजिक परिवर्तन है कि सांस्कृतिक परिवर्तन है तो ये जाणव खूबज अघरू है। एट्ले कि ए बे वच्चे खूबज पात्री भेदरेखा जोवा मळे छे। आशा राखू छू कि तमने आ वीडियो में समझ पड़ी गई हशे अने जो तमने आ वीडियो पसंद पड़ो हो तो लाइक करो, वधुमां वधु शेर करो और अमारी चेनल ने सब्सक्राइब करो। थैंक यू।